સુધી પ્રાર્થના સૂત્ર ઉપર પ્રવચન ચાલે છે. ગંધર્વ ભગવંતોએ 13 પ્રાર્થનાઓ કરી છે અને આ 13 પ્રાર્થનાઓ શરૂ કરતા પહેલા ભગવાનને સંબોધીને કહેવામાં આવ્યું છે, જય વિહરાય જગગુરુ, હે જગતના ગુરુ, હે જગતના વિતરાગ પરમાત્મા, જય વિહરાય, હે વિતરાગ પરમાત્મા, હે જગદગુરુ, ઓહ મમન તુહ પ્રભાવ, ઓહ મમન તુહ પ્રભાવ, હે પરમાત્મા તમારા પ્રભાવથી, હે પ્રભુ તમારા પ્રભાવથી હોવું એટલે મને હોજો, તમારા પ્રભાવથી ભગવાન મને હોજો, ઓહ મમન તુહ પ્રભાવ, ભગવાન તમારા પ્રભાવથી મને હોજો, શું હોજો? તો પરમાત્માની આગળમાં 13 ચીજો મૂકવામાં આવી છે, ભવન વેવો મકાનો સારિયા ઇઠફલ સિદ્ધિ, આમાં 13 માંગણીઓનું લિસ્ટ કરવામાં આવ્યું છે કે તમારા પ્રભાવથી ભગવાન મને હોજો. ભગવાનના પ્રભાવથી માંગેલી બધી માંગણીઓ ફળે છે, કરેલી પ્રાર્થનાઓ રિઝલ્ટ આપે છે. માટે માણસે પોતાને જે દોષ સતાવતો હોય એ દોષને યાદ કરી ઘૂંટણીએ પડી અને ભગવાનની પાસે ફર્સ્ટ નંબરમાં પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ આપના પ્રભાવથી મારો આ દોષ જાઓ. ગયા રવિવારે આપણે માત્ર ભૂમિકા કરી હતી, આ વખતે તમને દવા આપું છું. ગઈ વખતે ડાયગ્નોસિસ થઈ ગયું છે કે આપણે સ્વાર્થી છીએ, આપણે બહુ સેલ્ફિશ છીએ, આપણે બહુ અહંકારી છીએ, વારંવાર આપણને ગુસ્સો આવી જાય છે, વારંવાર આપણને સેક્સ કામ જાગ્રત થઈ જાય છે. આ બધા દોષો જો આ જન્મમાં આપણે નહીં નિવારી શક્યા, આ દોષોમાં જો એનો આ જન્મમાં જો નિકાલ નહીં કરી શક્યા, તો આ જન્મ ગયા પછીનો કોઈ પણ જન્મ એવો નથી કે જે જન્મની અંદરમાં તમે આ દોષોની ટ્રીટમેન્ટ કરી શકો. કોઈ કૂતરાને બેસાડીને કહી શકાય છે કે કૂતરા હવે તું ભસવાનું બંધ કરી દે? હે કૂતરા હવે તું ભસતો નહીં, ઇમ્પોસિબલ. કૂતરો ક્યારેય પણ ભસવાનું બંધ નથી કરતો. જાનવર એટલે તો આપણે ત્યાં કહેવાય છે ભેંસ આગળમાં ક્યારેય પણ ભાગવત ન હોય. ભાગવત હોય તો માણસ આગળ હોય, ભેંસ આગળ ક્યારેય પણ ભાગવત નથી કરી શકાતી. ભેંસ શું ભાગવત કરવાની હતી, એ શું સાંભળવાની હતી? માણસને કહી શકાય છે કે હે માણસ તું સમજ, અને હે માણસ તું સુધાર, હે માણસ તું તારા ક્રોધને કાઢ, હે માણસ તું તારા કામને કાઢ, તારા સ્વાર્થ ભાવ અને તારા અહમ ભાવને અહીંથી જતા પહેલા આ બધા દોષોને તું વિદા કરીને પછી રવાના થા. તારા સ્વભાવને તું બિલકુલ રોયલ સ્વભાવ બને. તારો સ્વભાવ એટલો બધો રોયલ હોવો જોઈએ કે તારી હાજરીમાં કે તારી ગેરહાજરીમાં તારું નામ નીકળે તો તારા પરિચિતો એમ જ કે ફલાણા ભાઈ એ તો ખરેખર જન્ટલમેન માણસ છે, બહુ સરસ માણસ છે, એ તો આ ધરતી પરના ખરેખરા દેવ છે, એના જેવો માણસ તો દુનિયાની અંદરમાં મળશે જ નહીં. એટલીસ્ટ તમારી ગેરહાજરીમાં તમારા માટે આટલું બોલાય ને એવો તો સ્વભાવ તમારે બનાવી જ લેવો જોઈએ. તમે જો એવો સ્વભાવ ન બનાવી શકો તો તમારા સગા સંબંધીઓ તમારા મિસિસ બધાય કહેશે જવા દો ને ભાઈ, આનું તો સવારમાં ઉઠીને નામ લેવા છે. તમારું કોઈ સવારમાં નામ લેવા તૈયાર નહીં થાય કે આનું નામ લઈશું ને તો આપણો દિવસ બગડી જશે, કારણ કે આનો સ્વભાવ એટલો બધો પિત્તળ છે.